વીટીવી ન્યૂઝ આરપાર સાથે હું છું સિદ્ધિ. વલસાડ જિલ્લાની વાત કરીએ તો કપરાડા તાલુકાના પીપરોણી ગામના જે વિદ્યાર્થીઓ છે તેના માટે શિક્ષણ મેળવવું જાણે કે જીવ સટાસટનો ખેલ બની ગયો છે. કેમ કે આ ગામના વિદ્યાર્થીને શિક્ષણ મેળવવા માટે જાતે હોડી ચલાવવી પડે છે અને શાળાએ જવું પડે છે, કારણ કે ગામ અને શાળા સુધી પહોંચવા વચ્ચે રસ્તાની વ્યવસ્થા નથી. એવું નથી કે વિદ્યાર્થીની અવદશાનો કોઈને ખ્યાલ નથી, ધારાસભ્યથી માંડી સંસદ સભ્ય સુધી સૌ કોઈએ વિદ્યાર્થીને અનેક વખત આશ્વાસન આપ્યું છે, પરંતુ વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં કોઈ જ હલ મળ્યો નથી. જોઈએ અંગેનો અહેવાલ. હોડીમાં બેસીને જઈ રહેલ આ વિદ્યાર્થીઓને જુઓ. હોડીને જાતે જ હલેસા મારી સામે કાંઠે પહોંચવા મળતા દેશના ભવિષ્યને જુઓ. એક હોડીમાં ઠસો ઠસ બેસેલ આ જ્ઞાન પીપાસુઓને જુઓ. હોડીમાં બેસીને જઈ રહેલ વિદ્યાર્થીઓને જોઈ રખીને મનમાં એવું સહેજ પણ ન વિચારતા કે આ વિદ્યાર્થીઓ કોઈ સહેલગાહે જઈ રહ્યા છે કે પછી હોડી ચલાવવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. કેમ કે હકીકત એ છે કે પીપરોણી ગામના આ કમનસીબ વિદ્યાર્થીને લમણે લખાયેલ આ રોજની કઠણાઈ છે. આ વિદ્યાર્થીઓ પાસે ગામથી શાળાએ જવા માટે હોડી પર બેસીને જવા સિવાય કોઈ જ વિકલ્પ નથી. કેમ કે જમીન માર્ગ કહી શકાય તેવી વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે જોજનો દૂર છે. આ બાળકો જે ફળિયામાં રહે છે ત્યાંથી જમીન માર્ગે આ સ્કૂલ સુધી પહોંચવું હોય તો 7 થી 9 કિલોમીટર સુધીનું અંતર કાપવું પડે તેમ છે. જોકે તે માટે બાળકો તૈયાર છે, પરંતુ હકીકત એ છે કે મુખ્ય રસ્તાથી ફળિયા સુધી પહોંચતો 3 થી વધારે કિલોમીટરનો રસ્તો હજુ સુધી બન્યો જ નથી. આ ફળિયા સુધી પહોંચવા પહાડીઓ અને ગાઢ જંગલથી ઘેરાયેલ આ વિસ્તાર સુધી પહોંચવા માટે એકમાત્ર પગદંડી છે, જ્યાં 2 પૈડાના વાહન પણ માંડ માંડ પહોંચી શકે ત્યાં 4 પૈડાવાળા વાહનને પહોંચવું અસંભવ છે. મારે છે ને શાળામાં બોટમાં 40 બાળકો આવે છે અને 15-15 બાળકો પહેલા ધોરણમાં ભણે છે. જે નાના બાળકો આવે છે હોળીમાં એમને માટે તો ખૂબ જોખમકારક છે, કેમ કે હોળી ચલાવનાર પણ નાના બાળકો જ છે, એટલે એ લોકોને આવવાનું ખૂબ જોખમી છે. 15 કલાક તો એમને હોળી ચલાવતા લાગે છે, એટલે જ્યારે બાળકો શાળામાં આવે છે ત્યારે ટાઈમ પણ થઈ જાય, એટલે એ બાળકોનું અભ્યાસક્રમ પર પણ માઠી અસર પડે છે. જીવને જોખમમાં મૂકી સ્કૂલ સુધી પહોંચતા બાળકો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પીપરોણીના મૂળ ગામ ફળિયાના છે. પીપરોણી ગામ વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના નિર્માણથી ડૂબમાં ગયેલ ગામનું એક ગામ છે. ડેમ પહેલા 8 કિલોમીટરના વિશાળ વિસ્તારમાં પહાડની ટેકરી પર વસેલ એક ગામ હતું. જોકે નદી પર ડેમ બનવાથી આ વિસ્તારના કેટલાક ગામની સાથે પીપરોણી ગામના કેટલાક હિસ્સા બેટમાં ફેરવાઈ ગયા અને ડેમના પાણી વચ્ચે આવેલ ટેકરી ઉપર રહેતા લોકોએ પોતાની જગ્યા ન છોડી અને અત્યાર સુધી ત્યાં જ વસવાટ કરે છે. આશરે 400 થી વધુ લોકોની વસ્તી ધરાવતું આ ગામ 4 ફળિયામાં વહેંચાયેલું છે. ત્યારે ગામના બ્રાહ્મણ ફળિયામાં પ્રાથમિક શાળા આવેલી છે. આથી બાકીના 3 ફળિયાના બાળકોએ ઘરથી દૂર આવેલ સ્કૂલ સુધી હોડીમાં બેસીને જવું પડે છે. રસ્તાની માંગ છે અમારી, રજૂઆત કલેક્ટર સાહેબની કરેલી, મામલતદાર સાહેબની કરેલી, વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર સાહેબ બી આવીને રૂબરૂ મુલાકાત લીધેલી. પરિણામ હજુ કશું નથી આવ્યું, એ થઈ જશે એમ આશ્વાસન આપ્યું. રમસિયા ઘાટવાળા રસ્તા છોડી મૂકેલા પ્રધાનમંત્રી એ પ્રધાનમંત્રી સડક યોજનામાંથી રસ્તો બનેલો, એમાં 40-41 બાળકો જે છે એ બોટમાં આવે છે, જે મૂળ ગામથી આવે છે. એમે એ લોકોને બોટમાં જાતે આવવું પડે છે આ સ્કૂલ માટે અને ત્યાં રસ્તાની સુવિધા નથી. જે ચોમાસાના સમયમાં જો વાવાઝોડું થાય અને પવન ફૂંકાતો હોય તે સમયે બોટ ચલાવવામાં બાળકોને ખૂબ જ તકલીફ થાય છે અને તેવા સમયે અમે એ લોકોને બાળકોને ના પાડીએ છીએ કે તમે નહીં સ્કૂલમાં આવો, અને બાળકોનો ખૂબ જ અભ્યાસ બગડે છે આ સમયે. ચોમાસાના 3 મહિના આ વિસ્તારમાં સતત સાંભેલાધાર વરસાદ પડે છે, જેથી ચોમાસાના 3 મહિના આ વિસ્તારમાં તોફાની વાતાવરણ રહે છે. એ સમયે નદી પણ ગાંડીતુર અને તોફાની હોય છે અને નદીમાં મોટે ભાગે પૂર જેવી પરિસ્થિતિ હોય છે. તેમ છતાં ભૂલકાઓએ જીવને જોખમમાં મૂકી ચોમાસામાં પણ તોફાની નદી પર આવી જ રીતે હોડીમાં ચલાવી સ્કૂલ સુધી પહોંચવું પડે છે. તો કેટલીક વાર વધારે તોફાન હોવાથી બાળકોના વાલીઓ અને શિક્ષકો પણ પોતાનું બાળક હેમખેમ ઘરેથી સ્કૂલ અને સ્કૂલથી ઘરે પહોંચે તે અંગે ચિંતિત હોય છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ ગામના નાના ભૂલકાઓને દરરોજ જીવને જોખમમાં મૂકી સ્કૂલ સુધી પહોંચવા મજબૂર થવું પડે છે. આ મામલે ગામ લોકોએ અનેક વાર ધારાસભ્ય જીતુ ચૌધરી અને પર્યાવરણ મંત્રી રમણ પાટકરને રજૂઆત કરી છે, પરંતુ પરિણામ શૂન્ય છે.
જો કે મામલે કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય જીતુ ચૌધરી ઘટતો કરવાની ખાતરી આપી છે. ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી આદરણીયભાઈ રમણભાઈ પાટકર એ વિસ્તારમાં મુલાકાત ગયા હતા. એ દરમિયાન રજૂઆત પણ ત્યાંના આગેવાનોએ ત્યાંના સરપંચે રજૂઆત કરી હતી. એમણે કીધું હતું કે 5-6 મહિનાની અંદર આ રસ્તો બની જશે, પણ હજુ કંઈ થયું નથી. એ બાબતે અમે પણ હું પોતે પણ ધારાસભ્ય તરીકે રજૂઆત કરું છું કે ભાઈ એ રસ્તો વહેલી તકે બની જાય, યા તો ટ્રાન્સપોર્ટ જે સિસ્ટમ છે સરકારની છે એ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને એ બોટની વ્યવસ્થા કરી આપે અને એ ટ્રાન્સપોર્ટ દ્વારા જઈ શકે, પણ ત્યાં સુધી રસ્તાનું કામ શરૂ થવું જોઈએ એવી અમારી લાગણી છે. બાળકોની મુશ્કેલી કાયમ હલ થાય તેના માટે વલસાડ જિલ્લા કલેક્ટર અને ડીડીઓને હું રજૂઆત કરીશ. આઝાદી બાદ પણ કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તારમાં શિક્ષણ અને આરોગ્યને લઈ અનેક સમસ્યાથી સ્થાનિક આદિવાસી પીડાઈ રહ્યા છે. ભણી ગુજરાતના દાવા કરતી ગુજરાત સરકાર આદિવાસી બાળકોની પીડા ક્યારે જોશે તે એક સવાલ ઉભો થયો છે. ત્યારે માત્ર 5 કિલોમીટરના રસ્તાના ભાવે દરરોજ મોતને માત આપતા ભૂલકાઓની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે તે જોવું રહે. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, કપરાડા.